नमस्कार विद्यार्थी मित्रों, आपणे आजे लेक्चरनी शुरुआत स्वाध्यायना बीजा दाखलाथी करीए अने एनी रकम तमने कई आ रीते आपेली छे। 0.4 माइक्रो कूलमना विद्युत भार धरावता एक नाना गोळा पर बीजा -0.8 माइक्रो कूलमना विद्युत भार धरावता नाना गोळा वडे हवामां लागतुं स्थित विद्युतीय बळ 0.2 न्यूटन छे। तो बन्ने गोळा वच्चેનું અંતર કેટલું હોય અને બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ ગણવાનું છે। તો અલગ અલગ બે પ્રશ્ન પૂછેલા છે। રકમની અંદર તમને કઈ રીતે આપેલું છે એની અંદર બે નાના ગોળા લેવાના છે। એક ગોળા પર વિદ્યુત ભાર છે હું Q1 કહી દઉં અને એ રકમ તમને આપો છે। પહેલા ગોળા પર જે વિદ્યુત ભાર છે એ આપો છે 0.4 માઇક્રો કુલમ। अमुक अंतर एक बीजो गोळो मूक्यो छे एना उपर केटलो विद्युत भार मूक्यो छे तो के -0.8 माइक्रो कूलम। तो बीजा पर ना विद्युत भार ने हुं Q2 कही दो तो -0.8 माइक्रो कूलम। हवे तमने खबर छे के पहला गोळा उपर जे विद्युत भार छे ई धन विद्युत भार छे अने बीजा गोळा उपर जे विद्युत भार छे ई ऋण विद्युत भार छे। तो पहला पर धन बीजा पर ऋण तो बन्ने वच्चे आकर्षण थाय के अपाकर्षण थाय तो तमने खबर छे बन्ने वच्चे आकर्षण थाय एटले आ गोळो छे आ बाजू आवानो प्रयत्न करे ने आ गोळो छे आ बाजू आवानो प्रयत्न करे। बीजी भाषामां कहीए तो पहला गोळा पर आ बाजू बल लागशे अने बीजा गोळा पर आ बाजू बल लागशे। तो आ बल कोना पर लागे तो के पहला गोळा पर, पण कोना वडे लागे तो के बीजा वडे एटले बीजा वडे लागे एटले एने छेल्ले लखशुं आपणे। खास ध्यान रखो जेना पर बल लागत होने पेला लख तो पेला पर लगे पेला लखशो जेना वे लगत हो पी लखो बीजा वे लगे बीजा ने पी लखशो अपने अहिया बल को लगे तो के बीजा पर तो अपने कीधी F2 पर लगाड़ तो कोण हे पेलो सदिश स्वरूप बताओ तो मैं आम बताई दू। आगे आप कूलम नियम सदिश स्वरूप भणवाना छे। ओके आ बने गोला वच्चे नुं अंतर लीधो हूँ स्मोल आर। हवे सदिश स्वरूप में आपणे साबित करशुं के पहला उपर जेटलुं बल लगतुं हशे ने एटलुं ज बीजा उपर लगतुं हशे पण आ बने बळोना मूल्य समान हशे अने विरुद्ध दिशामां हशे एटले के आ बळ आम लागे छे ने आ बळ छे एनाथी विरुद्ध दिशामां लागे। अत्यारे एमां बहु डीपमां जता नथी, आपणे बने गोला वच्चेनुं अंतर गणवानुं छे। હવે ખાસ નોંધ રાખજો અહીંયા કે પહેલા ગોળા ઉપર એટલે કે 0.4 માઇક્રો કુલમનો વિદ્યુત ભાર ધરાવતા ગોળા પર બીજા ગોળા વડે લાગતું બળ આપ્યું છે તમને। પહેલા પર બીજા વડે લાગતું બળ રકમમાં ઓલરેડી આપ્યું છે, હું F12 કહી દઉં એ આપ્યું છે રકમમાં જોવો અહીંયા 0.2 ન્યૂટન। તો બંને ગોળા વચ્ચેનું અંતર કેટલું હોય ને એ ગણવાનું છે। तो शुरुआत करिए तो पहला तमारे गणवानुं छे तो के प्रथम अंतर गणवानुं छे पण अहींथी शुरुआत करशुं आपणे। आपेलुं छे F12 एटले लखे प्रथम गोळा पर बीजा गोळा वडे लागतुं बळ अने विद्युतीय बळे कही शकुं। तो पहला पर એટલે કે 0.4 માઇક્રો કુલમના વિદ્યુત ભાર ધરાવતા ગોળા પર -0.8 માઇક્રો કુલમના વિદ્યુત ભાર ધરાવતા ગોળા વડે લાગતું બળ એટલે કે પહેલા પર બીજા વડે લાગતું બળ। તો સૂત્ર હું થવાનું K Q1 Q2 / R² હવે રકમમાં F12 તમને આપેલું છે કેટલું છે તો કે 0.2 ન્યૂટન। के કેટલા છે તો કે 9 × 10⁻¹। Q1 એટલે પહેલા ગોળા પર વિદ્યુત ભાર કેટલો છે 0.4 માઇક્રો કુલમ એટલે 0.4 માઇક્રો એટલે યાદ રાખજો 10⁻¹⁶। Q2 એટલે બીજા ગોળા પર વિદ્યુત ભાર પણ આપણે અહીં મૂલ્ય ધ્યાનમાં લેવાના છીએ તો મૂલ્ય શું આવશે માઇનસ નહીં આવે ટૂંકમાં તો 0.8 × 10⁻¹⁶ છેદમાં બંને વચ્ચેનું અંતર તો તમારે ગણવાનું છે R²
આર સ્ક્વેર ના સૂત્રો નાર બનાવ્યો તો ફાઈનલ એમ થશે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે તમે આના ગુણ્યા આના ગુણ્યા આ કરશો એટલે જવાબ આવશે 2.88. આયા માઇનસ છ માઇનસ છ માઇનસ બાર પ્લસ નવ એટલે 10 ની માથે માઇનસ 3 ઘાત થવાની. આર સ્ક્વેર આ બાજુ ગયા, 0.2 ને આ બાજુ લાવો, ઓકે બે બાજુ વર્ગમૂળ લઈએ, પેલા થોડું સાદરૂપ આપીએ આપણે. 2.88 ભાગ્યા 0.2 કરશો એટલે તમારો જવાબ આવશે 14.4 ગુણ્યા 10 ની માથે માઇનસ 3 ઘાત, આના ભાગ્યા કરશો એટલે જવાબ આવશે 14.4. એક ડિજિટ ખસેડી નાખો તો, કારણ કે અહીંથી વર્ગમૂળ લેવું પડશે, વર્ગમૂળ ક્યારે જ લખીએ કે મેળવી શકો તમે કે અહીંયા 2 કી ઘાત હોય એટલે વગર કીધે તમારે ડિજિટ ખસેડવો જ પડશે. એક ડિજિટ ખસેડશો એટલે શું થાય, 144 ગુણ્યા 10 ની માથે માઇનસ 4 ઘાત. બે બાજુ વર્ગમૂળ લઈ લો તો 144 નું વર્ગમૂળ થાય 12 અને માઇનસ 4 ઘાત નું વર્ગમૂળ થાય, કોઈ પણ ઘાત નું વર્ગમૂળ કાઢો એટલે ઘાત ને 2 વડે ભાગી નાખવાનું એટલે અહીંયા શું આવશે, માઇનસ 2 ઘાત. આર એ અંતર છે, અંતર નો વિષય એકમ થાય મીટર. આર ના આર, બાર ના બાર, અહીંયા માઇનસ 2 ઘાત છે અને સેન્ટી કહેવાય. બંને ગોળા વચ્ચેનું અંતર 12 સેન્ટીમીટર થયું, અથવા મીટરમાં ફેરવો તો 4 વડે ભાગી નાખો એટલે 0.12 મીટર આવે આપણો ફાઈનલ જવાબ. તો અત્યારે બંને ગોળા વચ્ચેનું અંતર આટલું હોય. હવે બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે બીજા ગોળા પર, બીજા ગોળા પર એટલે કે આવડો આના ઉપર પ્રથમ ગોળા ને લીધે લાગતું બળ ગણવાનું છે, તો કે આને લીધે આના પર કેટલું બળ લાગે એ ગણવાનું છે. હવે રકમમાં એમ આપ્યું કે પેલા પર બીજા વડે લાગતું બળ તમને આપ્યું છે, પેલા પર બીજા વડે બળ કેટલું લાગે તો કે 0.2 ન્યુટન. તો બીજા પર પેલા વડે કેટલું લાગે તો યાદ રાખજો બંને બળના મૂલ્ય સમાન હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે એક વાક્ય લખશું આપણે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ બંને ગોળા વચ્ચે લાગતા બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી કહેવા માંગે છે કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ કે આના ઉપર જેટલું બળ લાગશે એટલું જ બળ આના ઉપર લાગશે, તો આના ઉપર કેટલું લાગે તો કે 0.2 ન્યૂટન, તો આના ઉપર કેટલું લાગશે તો કે 0.2 ન્યૂટન. પણ આના ઉપર લાગતું બળ આ દિશામાં હશે, આના ઉપર લાગતું બળ આ દિશામાં હશે. એટલે ડાયરેક્ટ વાક્ય લખીએ કે વિરુદ્ધ દિશામાં હોવાથી બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું બળ, તો બીજા ગોળા પર લાગતા બળ ને શું કહેશું આપણે, F2, અને પેલા વડે લાગે છે એટલે એને F21 કહેશું. કેટલું હોય તો આના પર જેટલું લાગે એટલું જ આના પર લાગે, તો આના પર 0.2 ન્યૂટન લાગે તો આના પર કેટલું લાગશે, 0.2 ન્યૂટન એટલે કે 0.2 ન્યૂટન હોય. તો સરસ મજાનો સ્વાધ્યાયનો બીજો દાખલો હતો. તો હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, રકમ તમને આ રીતે આપી છે કે KE² / GMP/ME ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ સાબિત કરો, અને આ ગુણોત્તરનું મૂલ્ય કેટલું હશે એ તમારે મેળવવાનું છે, અને આ ગુણોત્તર તમને શું દર્શાવે એ પણ કહેવાનું છે. તો પહેલા તો તમારે આ ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે અને સાબિત કરવાનું છે કે એ પરિમાણ રહિત છે. તો પેલા એ કરી લખીએ આપણે, તો પેલા તો તમારે જેનું પારિમાણિક સૂત્ર મેળવવાનું હોય એને બોક્સમાં લઈ લો, તો શું હશે, KE² / GMP/ME. હા, બધી વસ્તુ જાણો છો, બધાના પારિમાણિક સૂત્ર તમને આવડે છે, તો બધાના પારિમાણિક સૂત્ર મૂકતા જાઓ. કે એટલે કુલંબીય અચળાંક, કુલંબીય અચળાંક નું પારિમાણિક સૂત્ર શું થાય યાદ છે, ન યાદ હોય તો યાદ રાખજો.
M1 L3 T 4 T -4 અને A -2 13 -42 પછી ઈ છે એટલે મૂળભૂત વિદ્યુતભાર છે એટલે વિદ્યુતભારનું પારિમાણીય સૂત્ર શું થાય A1 T1 ને એની માંથી આવશે વર્ગ છેદમાં જી એટલે સાર્વત્રિક અચળાંક છે 11 માં ધોરણમાં તમને પારિમાણીય સૂત્ર ભણી ગયા શું આવશે M -1 L3 અને T -2 132 આ એમ એટલે પ્રોટોન નું દળ અને દળ નું પારિમાણીય સૂત્ર શું થાય M1 માસ આવશે ME એટલે દળ છે તો દળ નું પારિમાણીય સૂત્ર શું આવશે M1 હવે જો તમે હિસાબ કરો તો કઈક આ રીતનું થવાનું છે જોજો થોડોક દળ નો તમે વહીવટ કરવાનો પ્રયત્ન કરશો તો આ માઇનસ ME ને આ પ્લસ ME બંને કેન્સલ થવાના એટલે આ બંને ગયા આ M1 M1 કેન્સલ થવાના આ L3 L3 કેન્સલ થયા હવે આ T ની માથે -2 છે ને ઉપર લઈ જાઓ બીજી એક વાત ક્યાંય T ની 1 છે એનો સ્ક્વેર એટલે T ની 2 થાય આ -2 ને ઉપર લાવો એટલે T ની 4 થાય આ T ની 4 ને -T ની 4 આ બંને કેન્સલ થશે ખબર પડી શકે ની હવે આ A ની માંથી 1 છે પાછળ નો વર્ગ કરો એટલે A સ્ક્વેર થાય તો આ A સ્ક્વેર અને આ -A2 એ પણ કેન્સલ થાય લે તમે છેલ્લે હિસાબ કરશો તો જવાબ કઈક આમ આવશે અહીં M ની માંથી 1 ની વધી રહી એટલે M0 આવશે L ની માટે 1 ની વધી રહી એટલે L0 આવશે T ની માટે 1 તમને જોવા નહીં મળે એટલે T0 થાય અને E 0 થશે એટલે કોઈ ની માટે 0 એટલે 1 થાય 1 થાય 1 થાય 1 એટલે છેલ્લે જવાબ આવે E એટલે લખવાનું જે દર્શાવે છે કે ગુણોત્તર પરિમાણ રહિત છે તો આ વાત કરી હતી આપણે ગુણોત્તર ની પરિમાણ ની ટૂંકમાં હવે તમારે બીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે આ ગુણોત્તર નું મૂલ્ય ગણો તો તમે બધી કિંમત તમે જાણો છો કે એટલે કુલમીય ચાર ની કિંમત કેટલી થાય 9 × 10⁻⁹ ઈ એટલે મૂળભૂત વિદ્યુતભાર એની કિંમત કેટલી થાય 1.6 × 10⁻⁹ એનો વર્ગ થઈ જશે છેદમાં જી એટલે સાર્વત્રિક અચળાંક એની કિંમત કેટલી થાય 6.67 × 10⁻⁷ એમપી એટલે પ્રોટોન નું દળ કેટલું છે 1.67 × 10⁻³ અને એમઈ એટલે ઇલેક્ટ્રોન નું દળ કેટલું આવશે 9.1 × 10⁻³ આ બધાયનો તમે હિસાબ કરશો એટલે જવાબ આવશે તમારે મારા ખ્યાલ મુજબ 2.29 × 10⁻³ સમથિંગ આવે છે એક વાર તમે હિસાબ કરી જોજો ભૂલ ચૂક લેવી દેવી તો આ ગુણોત્તર નું મૂલ્ય હતું હવે બીજું હું પૂછું છું કે આ ગુણોત્તર તમને શું દર્શાવે તો એના માટે થોડોક આગળ વધીએ આપણે તો અહીંયા એમ નામ લેવા જો KE² છેદમાં GMP ME હવે તમે આને R² વડે ભાગી નાખો અને R² વડે આને ભાગી નાખો અંશ અને છેદ ને R² વડે ભાગવાના છે એટલે શું થવાનું છે જુઓ તો KE² ના KE² અપોન R² છેદમાં GMP ME અપોન R² આને R² વડે ભાગ્યા એટલે આવું આવ્યું આપણે આને R² વડે ભાગશો એટલે આવું થશે અહીંયા શું આવશે આ મોટો છેદ થોડી ફરક આની નિશાની ઓકે 2.29 × 10⁻³ હવે તમને ખબર પડે છે કે આવડું આ છેદ તમને વિદ્યુતીય બળ બતાવે કોની કોની વચ્ચે લાગતું તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ને આ તમને શું બતાવે ગુરુત્વાકર્ષી બળ તો આવડું આ તમને બતાવે વિદ્યુતીય બળ એટલે આપણે એને કીધી FE અને લખીએ આપણે બરાબર ને આને હું વિદ્યુતીય બળ કીધો ને આને હું કીધો હું ગુરુત્વાકર્ષી બળ આને કીધી FG 2.29 × 10⁻³
39 કાર fg ને આ બાજુ લઈ જાવ તો fe બરાબર શું આવશે 2.29 ગુણ્યા 10 ની 39 કાર ગુણ્યા fg આ તમને હું બતાવે છે કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા આટલા ગણો પ્રબળ છે ખૂબ વધારે ગણો પ્રબળ કહીએ કે ખરું લખે કે આમ વિદ્યુતીય બળ ગુરુત્વાકર્ષી બળ કરતા ગુરુત્વાકર્ષી બળ કરતા ખૂબ જ પ્રબળ છે આટલા ગણું પ્રબળ છે એટલે ખૂબ જ કહેવાય ખૂબ જ પ્રબળ છે તો આ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો હતો તો સ્વાધ્યાયનો ચોથો દાખલો એની અંદર કઈક આ રીતે આપેલો છે રકમ તમે વાંચી જોજો તમારે એક ઊનનો ટુકડો લેવાનો છે ઊનમાં તો તમને ખબર પડતી હશે ઊનની અંદર અસંખ્ય ઇલેક્ટ્રોન છે એમ કહી શકાય અને એની બાજુમાં એક પોલિથીનનો ટુકડો લેવાનો આ ઊન છે ને આ પોલિથીન હવે તમારે આ ઊન સાથે પોલિથીનને ઘસવાનું છે એટલે જેવું જ તમે ઊન સાથે પોલિથીનને ઘસો એટલે ઊનમાંથી ઇલેક્ટ્રોન પોલિથીનમાં ટ્રાન્સફર થાય એટલે હવે તમારે મને કહેવાનું છે કે જેવા જ ઇલેક્ટ્રોન અહીંયા પોલિથીનમાં આવશે એટલે પોલિથીન ધન ભારિત થશે કે ઋણ ભારિત તો ઇલેક્ટ્રોન લીધે આ પોલિથીન છે એ ઋણ વિદ્યુત ભારિત થશે કારણ કે બધા જ ઇલેક્ટ્રોન અથવા ઘણા બધા ઇલેક્ટ્રોન ઊનમાંથી પોલિથીન તરફ ટ્રાન્સફર થાય છે તો પોલિથીન ઋણ વિદ્યુત ભારિત થશે અને કેટલું ઋણ ભારિત થશે એ રકમ આપેલું છે કે પોલિથીનના ટુકડા ઉપર આટલો વિદ્યુત ભાર જમા થાય 3×10⁻⁷ ઋણ વિદ્યુત ભાર છે એટલે પોલિથીન ઉપરનો વિદ્યુત ભાર તમને આપી દીધો છે ઋણ આપેલો છે પણ હું ઋણ લખતો નથી 3×10⁻⁷ કુલમ આ ઋણ વિદ્યુત ભાર કોને લીધે હશે તો કે પોલિથીન ની અંદર રહેલા ઇલેક્ટ્રોન ને લીધે હોય તો આ પોલિથીનમાં કેટલા ઇલેક્ટ્રોન હોય ને એ ગણવાનું છે આ બધા ઇલેક્ટ્રોન આવ્યા ક્યાંથી હશે તો કે ઊનમાંથી તો ઊનમાંથી પોલિથીનમાં કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થયા છે એ ગણવાનું છે તો હાઉ સિમ્પલ છે તો લખો પોલિથીન પરનો વિદ્યુત ભાર ભાઈ વિદ્યુત ભાર ગણવા માટે સૂત્ર છે ક્યુ બરાબર માઇનસ ઇલેક્ટ્રોન માટે માઇનસ એન ઈ આવે પણ આપણે મૂલ્ય રાખશું એન ઈ પોલિથીનમાં વિદ્યુત ભાર કેટલો આવ્યો 3×10⁻⁷ એન ના એન ઈ એટલે આવશે જવાબ 1.6×10⁻⁹ એન ને સૂત્ર નાદ બનાવી ગયો તો જવાબ આવશે 3×10⁻⁷ ના છેદમાં 1.6×10⁻⁹ તમે આનો હિસાબ કરો તો જવાબ શું આવશે ગણતરી કરો તો ફટાફટ તો આનો હિસાબ કરો એટલે જવાબ આવશે 1.875×10⁻⁹ ઉપર જાય હિસાબ કરો એટલે અહીંયા આવશે 12 આવા ઇલેક્ટ્રોન્સ તો આટલા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવ્યા હોય તો કે ઊનમાંથી પોલિથીનમાં તો બીજો પ્રશ્ન એ જ પૂછ્યો છે કે ઇલેક્ટ્રોન સાના પરથી સાના પર સ્થાનાંતર થાય ઇલેક્ટ્રોન સાના પરથી સાના પર સ્થાનાંતર થાય એટલે તમારે સમજવાનું ઊન પરથી પોલિથીન પર ટ્રાન્સફર થયા હોય એટલે લખવાનું કે અહીં ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન તરફ સ્થાનાંતરિત થાય છે હવે એની અંદર એક બીજો પ્રશ્ન એ પૂછ્યો છે કે ઊનમાંથી એટલે કે આમાંથી પોલિથીન પર કેટલું દળ સ્થાનાંતર પામે તમને ખબર છે કે અહીંથી ઇલેક્ટ્રોન છે ધીમે ધીમે આ બાજુ આવે એટલે તમને ખબર છે ઊન નું દળ ઘટતું જાય અને પોલિથીન નું દળ વધતું જશે કારણ કે અહીં ઇલેક્ટ્રોન જમા થતા જાય તો અહીંથી અહીંયા સુધીમાં કેટલું દળ સ્થાનાંતરિત થાય એ ગણવાનું છે હવે તમને ખબર છે એ પેલા હું એક લખી નાખું બી કરી
स्थानांतरित થયેલું દળ. હવે તમને ખબર છે કે એક ઇલેક્ટ્રોન લીધે એમી જેટલું દળ સ્થાનાંતર પામે, બરાબર ને? ઇલેક્ટ્રોન ના દળ જેટલું. તો અહીંથી સુધી વટોટો કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો કે એન ઇલેક્ટ્રોન. તો એન ઇલેક્ટ્રોન લીધે કેટલું દળ સ્થાનાંતરિત પામે? તો એને હું એન વડે ગુણ નાખું એટલે સ્થાનાંતરિત થયેલું દળ મળી જાય. એન બરાબર તમને ખબર છે 1.875 ગુણ્યા 10^12 ઘાત, અને એમઈ એટલે ઇલેક્ટ્રોન નું દળ 9.1 × 10^-31 ઘાત. અને તમે આનો હિસાબ કરો તો 17 × 10^-19 ઘાત થાય, બરાબર ને? 10 × 1 કિલોગ્રામ. એક ડિજિટ આમ કશે નાખો એટલે 1.7 × 10^-19 ઘાત થાય, સોરી 18 ઘાત થશે. અને નેરની પટ્ટું 2 પણ લખી શકાય, 2 × 10^-18 ઘાત કિલોગ્રામ જેટલું દળ સ્થાનાંતરિત થયું હશે. તો આ સ્વાધ્યાયનો ચોથો દાખલો. તો હવે ગુજકેટ જેવી એક્ઝામમાં પૂછાય છે એવો દાખલો, એની અંદર એવું છે કીધેલું છે કે 2 ગોળા લેવાના છે. આ ગોળા પર 2Q જેટલો વિદ્યુતભાર છે અને બીજા ગોળા ઉપર છે 5Q જેટલો વિદ્યુતભાર છે. બંને વચ્ચેનો અંતર કાંઈ ન હોય કોઈ તારે આર લેવાનો. આ પરિસ્થિતિમાં બંને ગોળા વચ્ચે લાગતું બળ એફ છે. તો કુલમ્બના નિયમ મુજબ શું થવાનું છે? કુલમ્બના નિયમ મુજબ એફ બરાબર શું થવાનું? કયો? તો કે બંને ગોળા વચ્ચે આકર્ષી બળ લાગશે કે અપાકર્ષી? કારણ કે બંને ઉપર ધન વિદ્યુત ભાર છે એટલે બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે નહીં. કેટલું હોય? તો કે કે ક્યુ વન એટલે પહેલા ગોળા પર નો વિદ્યુત ભાર એટલે 2Q ગુણ્યા ક્યુ ટુ એટલે બીજા ગોળા પર નો વિદ્યુત ભાર કેટલો છે? તો કે 5Q. આમ નો લખો તો આમ લખીએ આપણે કે ગુણ્યા 2Q ગુણ્યા શું હશે? 5Q અપન બંને વચ્ચેનું અંતર કેટલું છે? આર સ્ક્વેર થઈ જશે એટલે ફાઇનલી એફ ઇઝ ઇક્વલ ટુ શું થાય? કયો? તો કે કે 2 × 5 એટલે 10 થશે એટલે અહીં ડાયરેક્ટ લખો 10, પછી આવશે કે અને Q × Q એટલે થઈ જશે Q² / R² આ પ્રારંભિક પરિસ્થિતિ આવી આપી છે. હવે હું કીધું જો બંને ગોળામાં -Q વિદ્યુતભાર ઉમેરવામાં આવે, આમાં 2Q તો ઓલરેડી હતો તે હવે તમે -Q આમાં ઉમેરી દો તો 2Q - Q એટલે શું થશે? આમાં કેટલો રહેવાનો Q? તો અંતમાં શું થશે? આના ઉપર રહેવાનો Q જેટલો વિદ્યુતભાર. જો +Q ઉમેરો તો અહીંયા 3Q થાય, પણ -Q ઉમેરવાનો છે એટલે અહીં રહેશે કેટલો? તો કે 2Q પછી -Q આવશે એટલે જવાબ શું આવશે? Q. એટલે આના પર રહેવાનો Q ને આ ગોળા પર કેટલો રહેવાનો છે? તો કે 5Q તો હતો તેને એમાં હું -Q ઉમેરું એટલે થવાના કેટલા? 4Q. તો હવે બંને પરના વિદ્યુતભાર ઘટ્યા તો સ્વાભાવિક છે બળ ઘટી જવાનું. તો કેટલું થાય એ ગણવાનું છે. બે કેસમાં અંતર બદલાવાનું નથી. તો અંતમાં F' = શું આવે? કે Q1 એટલે આ ગોળા પરનો વિદ્યુતભાર Q, Q2 એટલે આ ગોળા પરનો વિદ્યુતભાર 4Q, અપન બંને વચ્ચેનું અંતર એટલે R² આગળ હિસાબ કરો તો 4 આગળ આવી જશે કે Q² / R² સમીકરણ નંબર આપી દો 2. હવે તમારે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેવાનો છે. તો સમી 2 અને 1 નો ગુણોત્તર લેતા તો તમે જેવો જ ગુણોત્તર લેશો તો F' ના છેદમાં F થવાના. હવે અહીંયા તમને ખબર છે 4KQ² / R² અહીંયા આના છેદમાં લેશો એટલે KQ² / R² બે માં કેન્સલ થશે. તો F' ની સામે શું રહેવાનું છે? તો કે 4, અને F ની સામે શું રહેશે? તો કે 10. અને છેદ ઉડાડી ગયો તો શું થવાનું? કયો? 2 × 2 ને અહીંયા 2 × 5 બે કેન્સલ થાય એટલે અંશમાં રહેશે 2 અને છેદમાં રહેશે 5. અને આ બાજુ લઈ જાઓ તો 9 બળ કેટલું થઈ જાય? તો કે 2 ના છેદમાં 5 × F જેટલું થાય. તો આવો કઈક જવાબ આવે.